गुजरात राज्य में कोरोना वायरस नो काळो कहर वरसी रह्यो छे। कोरोना हवे गुजरात ना शहरी विस्तारों थी मांडीने ग्रामीण विस्तारों सुधी विस्तरी चुक्यो छे। त्यारे चाली रहेला लॉकडाउन 4 मां घणी छूटो आपवामां आवी छे। वेपार धंधा दुकानों उद्योगों शुरू थया छे। बस ट्रेन अने हवाई सेवा पण शुरू थई चूकी छे। देश में दारूनी दुकानों पण खुली चूकी छे, तो गुजरात में पण मसाला अने मावा बीड़ीनी दुकानों पण खुली चूकी छे। नथी खुल्यो तो मात्र मंदिर, शुं भगवान भूलाई गया छे? क्लबो रेस्टोरेंट याद आवे छे, पण मंदिरों कोईने याद नथी आवी रह्या। अन्य रसना विषयों याद आव्या, पण भूलाया जगतना नाथ। मंदिरों अने धार्मिक स्थलों क्यारे खुलशे? शुं लोको भगवान ने भूली गया छे? देवभूमि द्वारका एटले भगवान कृष्णनी नगरी, द्वारकाधीश मंदिरना द्वार क्यारे खुलशे तेने लईने श्रद्धाळुमां उदासनो माहोल जोवा मळ्यो हतो। देवभूमि द्वारका एटले भगवान कृष्णनी नगरी, अहीं जगत विख्यात भगवान द्वारकाधीशनुं मंदिर पण बंद हालतमां छे। तो ऑनलाइन वेबसाइटथी भक्तो दर्शन करे छे। मंदिर खालीखम थता भक्तो उदास बन्या छे। नीति नियम साथे मंदिर फरी खोलवा भक्तोनी मांग छे। लॉकडाउन 4 पूरुं थवानी तैयारी छे। सलामतीना भागरूपे 2 મહિનાથી દેવસ્થાનો બંધ કર્યા। યાત્રાધામમાં યાત્રાળુ ના આવવાથી વેપાર ધંધાને મોટો માર લાગ્યો છે। રિપોર્ટિંગ સમયે એક સરસ વાત સાંભળી કે સરકાર દ્વારા કોરોનાની વેક્સિન શોધવા એડી છોટીનો જોર લગાવવામાં આવ્યો છે, પણ હજુ મળી નથી, માટે હવે મંદિરના દ્વાર ખોલી અને કાળિયા ઠાકોર પાસે જવાની જરૂર છે। બ્યુરો રિપોર્ટ, વિત્તલબેન પિસવાડિયા, ન્યૂઝ ચેનલ 108, દ્વારકા। સત્યમ વિજ્ઞાનમ આનંદમ પૂર્ણ બ્રહ્મ સનાતનમ પરમ પુરુષમ વંદે શ્રીમદ દ્વારવતીશ્વરમ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વંદન સાથે જણાવવાનું કે આજે જ્યારે વિશ્વ કોરોના મહામારીના અતિ પીડાદાયક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે આ બાબતને ઘણો સમય થઈ ગયો અને હવે આપણે આ સાથે જ જીવવાનું છે। એના અનુસંધાને છેલ્લા 2 મહિનાથી ભગવાન દ્વારકાધીશનું મંદિર બંધ છે। હવે અત્યારના બિયર બાર પાન બીડી તમાકુના સોભાઈની દુકાનો આ બધી ખુલી નાખવામાં આવી છે, તો ભગવાન દ્વારકાધીશ આપણે આ સંકટમાંથી જલ્દીમાં જલ્દી મુક્ત કરે એવી બધા ભક્તોને પ્રાર્થના કરવાની હોય। એટલા માટે મંદિરો તાત્કાલિક ખોલવા જોઈએ, સરકારશ્રીના નિયમો મુજબ મંદિરોની કાર્યવાહી કરી અને બધા ધાર્મિક સ્થળો તાત્કાલિક ખોલવા જોઈએ, એ ખૂબ જ જરૂરી છે, જેથી યાત્રાધામમાં દરેક લોકો રોજી રોજગાર આજીવિકા જે એના ઉપર છે એ લોકોનો જીવન નિર્વાહ થઈ શકે। અસ્તુ, જય દ્વારકાધીશ।